नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो, मजा में। 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणों तंत्र अने चागति। कणों तंत्र अने चागति ना लास्ट लेक्चर नी अंदर 21मा लेक्चर नी अंदर आपणे चागति ना समीकरणों विषे आपणे चर्चा करी। हवे जे कई पण टॉपिक आववाना छे एटले के लेक्चर 22 थी ए आगळ आज चेप्टर में आवी ज गयुं छे, परंतु हवे एना माटेनी आपणे थता कार्य विषे चर्चा करवी छे। पछी आगळ आपणे वेगमान संरक्षण साथे पण संबंध लेशुं, जेम रेखीय वेगमान अने बळ साथे संबंध छे एवो ज संबंध अहींया कोणीय वेगमान अने टोर्क साथे हशे। जड़त्वनी चाक मात्रा जेम कोणीय वेग साथे संबंध दर्शावे छे एवी ज रीते अहींया कोणीय वेगमान એ અહીંયા આપણે વાત કરવાની છે। તો આજનો આપણો પ્રશ્ન છે કે ટોર્ક દ્વારા થતું કાર્ય એટલે કે ટોર્ક વડે થતું કાર્ય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું બે આકૃતિ દોરવાનો છું, સાથે સાથે દોરતા રહેજો, કારણ કે પ્રશ્ન મોટો છે અને આપણી સ્ક્રીન ઉપર આખો પ્રશ્ન એક સાથે સમાશે નહીં, એટલે તમે સાથે સાથે નોટ કરતા જજો કે જેથી મારે ભૂસવું હોય તો હું ભૂસી શકું। રેડી, આજનો આપણો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે, 4 માર્ક્સની અંદર કે 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો આઈએમપી પ્રશ્ન છે, એટલે વ્યવસ્થિત નોટ કરતા જજો ક્યાંથી ક્યાં હું જાઉં છું, કયા સમીકરણને શું કહું છું, એ બધું જ તમે લખતા જજો જેથી તમને સમજવામાં તકલીફ પડે નહીં। તો ચાલો આજે 22મા લેક્ચરની અંદર એક જ પ્રશ્ન ભણશું, પણ ઇનફ છે, 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આગળ જેટલા પણ પ્રશ્ન ભણ્યા એની સાબિતી હવે આપણે લેવી છે, રેખીય ગતિ સાથે અને કોણીય ગતિ સાથેની સાબિતી આપણે લેવાની છે। તો આજનો આપણો પ્રશ્ન 22મા લેક્ચરમાં છે, ટોર્ક વડે થતું કાર્ય સમજાવો। જેમ છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે વાત કરી બળ વડે થતું કાર્ય, એને જો સમય સાથે સાંકળી દો તો આપણે પાવર આપતો હતો, રેખીય ગતિનો પાવર। અહીંયા આપણે એ જ વસ્તુને ચાક ગતિ સાથે સાંકળવાની છે, અને એ ચાક ગતિમાં ટોર્ક ખૂબ જ મહત્વનું છે એ આપણને ખબર છે। હવે આખા લેક્ચરની અંદર, આખા 7મા ચેપ્ટરની અંદર ચાક ગતિ કરતા પદાર્થ માટે એક આકૃતિ આપણે કોમન દોરેલી જ હતી, એ આકૃતિને હું એ પહેલાં નીચે દોરું છું, પછી ઉપર માટેની એક જગ્યા આપણે ખાલી રાખીએ છીએ। જો આ આકૃતિ આપણે છેક સુધી દોરેલી છે કે ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો કોઈ એક કણ આપણે લીધો હતો, અને એ અહીંયા સી બિંદુને અનુલક્ષીને આર લંબ જેટલી ત્રિજ્યા સાથે કોઈ એક બિંદુને અનુલક્ષીને, ધારો કે ઓને અનુલક્ષીને આર જેટલું સ્થાન સદિશ દર્શાવતો હોય તો એની કોણીય ઝડપ ઉપરની તરફ ઓમેગા જેટલી મળતી હતી, આ બિંદુએ તેનો વેગ સ્પર્શકની દિશામાં વી જેટલો હતો, તો એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ કે આના પર લાગતું ટોર્ક કેટલું હોય, તો કે એના પર લાગતું બળ અને સ્થાન સદિશના ગુણાકાર જેટલું હોય। હવે આપણે એ પણ સાબિત કરી ગયા છીએ કે એ જે બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે એ બિંદુ પર આધારિત નથી, એ માત્ર ને માત્ર એના કેન્દ્રથી લંબ અંતર સાથે વર્તુળમય ગતિ કરે છે એના પર આધારિત છે। આ આકૃતિનો આપણે વારંવાર ઉપયોગ કરેલો છે। હવે આ આકૃતિને, આ ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા આ પદાર્થ માટે આ આકૃતિનો આડછેદ, આટલો આડછેદ હું અહીંયા લઉં, ધારો કે આ પી બિંદુ છે એની ચાક ગતિ આપણે બતાવી છે, તો એ પી બિંદુની ચાક ગતિને ઝેડ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય એવા પદાર્થને
એક્સ ડેશ વાય ડેશ અથવા એક્સ વાય સમતલમાં ગતિ કરે છે એમ ધારવો છે. તો જે આટલો ભાગ છે ને ગતિ કરતો ભાગ, એને મારે ઉપર એનો આડછેદ દર્શાવવો છે. તો હવે હું શું કરીશ, ઝેડ અક્ષને આમ સુવડાવી દઈશ, ઝેડ અક્ષને આમ સુવડાવી દઉં. એટલે શું થાય, ઝેડ અક્ષ અંદર તરફની દિશામાં જતી રહી અને આ જે સમતલ છે એક્સ વાય સમતલ તમને આટલામાં દેખાય. કયું સમતલ દેખાય? એક્સ વાય સમતલ. ને એક્સ વાય સમતલમાં ચાક ગતિ કરતા કણને આપણે જોઈ શકીએ, એટલા માટે આનો આડછેદ મારે દર્શાવવો છે. તો જોજો, હું અહીંયા એક્સ વાય સમતલની અંદર અથવા એક્સ ડેશ વાય ડેશ, ટેક્સ્ટબુકમાં આપ્યું છે તો એક્સ ડેશ વાય ડેશ લઈએ. તો જોવો જોઈએ, વાય ડેશ એક્સ ડેશ સમતલમાં કોઈ પી બિંદુ એટલે કે પી કણ, અહીંયા પી કણની જગ્યાએ પી વન કણ લઉં, પી લેવું હોય તો વાંધો નથી. તો ધારો કે કોઈ એક પદાર્થ એક્સ વાય સમતલની અંદર આમ ચાક ગતિ કરતો બતાવ્યો છે, એ કણનું કોઈ એક સમયે સ્થાન ધારો કે પી વન બિંદુએ છે, તો એ કણ પી વન સ્થાને આર વન જેટલા સ્થાન સદિશે છે, ખાસ સમજો, આખી આકૃતિ સમજો, ત્યારે એ થીટા જેટલા કોણે છે. કેટલા ખૂણે છે? થીટા જેટલા કોણે છે. હવે ટી બરાબર નેક્સ્ટ સમયની વાત કરું તો એ આ ગતિપથ ઉપર ચાક ગતિ કરતો હોય તો પી ડેશ બિંદુએ જાય અથવા પી વન ડેશ બિંદુએ જાય તો એને સ્થાનાંતર આટલું કર્યું. ધારો કે એને ડી એસ વન જેટલું સ્થાનાંતર કર્યું, ડી એસ વન જેટલું સ્થાનાંતર કર્યું તો એનું કોણીય સ્થાનાંતર આટલું થશે, જેને હું ડી થીટા વડે દર્શાવ. હવે આ જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશને હું આગળ આમ લંબાવ. હવે આ પદાર્થ ઉપર બળ એક્સ વાય સમતલમાં જ લાગતું હોય તો એના ઉપર ટોર્ક ઝેડ દિશામાં ઝેડ અક્ષને અનુલક્ષીને લાગે તો જ એ ઝેડ અક્ષની ફરતે આ રીતે ભ્રમણ કરી શકે. આપણે ભણી જ ગયા છીએ કે કોઈ પણ એક્સ વાય સમતલની અંદર ટોર્ક બળ લાગે તો ટોર્ક છે એ ઝેડ અક્ષને અનુલક્ષીને વર્તુળમાં ગતિ કરશે એ કણ. તો આપણે વિચારી લઈએ, ધારો કે એક્સ વાય સમતલમાં એફ જેટલું બળ આમ લાગે છે અને એ અહીંયા આલ્ફા વન જેટલો ખૂણો બનાવે છે, આલ્ફા વન જેટલો ખૂણો બનાવે છે. આ છે એ બળની દિશા છે, એ છે એ બળની દિશા છે. આપણે ભણી ગયા છીએ કે ઉદાહરણ તરીકે આના ઉપર આ દિશામાં બળ લાગતું હોય તો સ્થાન સદિશ અને બળ વચ્ચેનો ખૂણો જે આલ્ફા વન અથવા આલ્ફા કહીએ તો બળની ચાક માત્રા, આ રીતે આપણે બધી દોરતા હતા. રેડી? એટલે આને આડછેદ આમ દર્શાવ્યો છે. તો આ જે વચ્ચેનો ખૂણો છે ને એ સ્થાન સદિશ આર વન અને બળ એફ વચ્ચેનો ખૂણો આલ્ફા થાય. હવે પદાર્થે જોવો જોઈએ, પી વન કણથી પી વન ડેશ તરફ આમ સ્થાનાંતર કર્યું છે તો સ્થાનાંતરની દિશા સ્પર્શકની દિશામાં હોય તો આ દિશા છે એ કોની દિશા છે? ડી એસ વનની દિશા, જેને બળ સાથે બનાવેલો ખૂણો જેને હું ફાઈ વન કહી દો. ફાઈ વન, ફાઈ પણ એક ખૂણા સ્વરૂપે લઈ જો, થીટા લઈ લીધો છે, આલ્ફા લઈ લીધો છે, એટલા માટે એને ફાઈ વન નામ આપ્યું. તો તમે જોઈ શકો છો કે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એ હંમેશા લંબ જ હોય. તો આ જે આખો ખૂણો છે એ કેટલો હશે? 90 બરાબર આલ્ફા વન પ્લસ ફાઈ વન, 90 બરાબર આલ્ફા વન પ્લસ ફાઈ વન. આકૃતિને આપણે એકદમ સમજી લીધી. હવે આપણે એના વિશે બળ દ્વારા થતા કાર્યને સમજવાનું છે. આ આકૃતિનો આડછેદ જ અહીંયા દર્શાવેલો છે એટલે કોઈ પ્રશ્ન નથી. મેઇન આકૃતિ આપણા માટે આ છે. આ આકૃતિ તો આગળ આપણે 4 થી 5 વધીને 10 વાર આપણે દોરી જ લીધી છે, એના વિશે અભ્યાસ પણ કરી લીધો છે એટલે કોઈ પ્રશ્ન નથી. વારંવાર આપણે આખી ચાક ગતિ ભણ્યા, કણોનું તંત્ર ભણ્યા, એની અંદર આ જ આકૃતિ દોરેલી છે.
પણ હવેની આડછેદ એક્સ વાય ડેશ સમતલની અંદર અહીંયા દર્શાવ્યું અને એના વિશે ટોર્ક દ્વારા થતા કાર્યને સમજવું છે. તો અહીંયા આપણે બંને ગતિને ધ્યાનમાં લેવાની છે, પદાર્થની રેખીય ગતિ અને પદાર્થની ચાક ગતિ. બંને ગતિને ધ્યાનમાં લેશું તો આપણે એ વ્યવસ્થિત સમજાશે. તો ચાલો ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવા માટે આપણે જે કર્યું એની આપણે વાત કરવી. હું અહીંયા આકૃતિને આકૃતિ એ નામ આપી દઉં અને આ આકૃતિને બી. પહેલાં હું આકૃતિ બી વિશે ચર્ચા કરી લઉં, થોડુંક લખી લઉં, પછી આપણે આના વિશે જ ભણવાનું છે. એને આના વિશે જ આપણે વર્ણન કરવાનું છે. તો જોજે, આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક કણ, કોઈ એક કણ પી એ એક્સ વાય ડેશ સમતલમાં, એક્સ વાય ડેશ સમતલમાં ઝેડ અક્ષને અનુલક્ષીને, ઝેડ અક્ષને અનુલક્ષીને સી કેન્દ્ર, સી કેન્દ્ર લઈ આર લંબ ત્રિજ્યામાં, આર લંબ ત્રિજ્યામાં વર્તુળમય અથવા ચાક ગતિ કરે છે. કારણ કે અહીંયા ચાક ગતિનો કિસ્સો છે. આકૃતિ બીમાં આ જે એક્સ ડેશ વાય ડેશ સમતલની અંદર ચાક ગતિ કરતો પદાર્થ દર્શાવ્યો છે, જેનો આડછેદ આપણે આકૃતિ એમાં દર્શાવી દીધો. તો જુઓ, જોઈ આ કણનો આર વન સ્થાન સદિશ, સ્થાન સદિશ આર વન આપણે લીધો છે, જેનો થીટા જેટલા ખૂણે પી વન બિંદુએ હતો, એટલે કે કોણીય સ્થાને. પછી કોણીય સ્થાનમાં થતો ફેરફાર ડી થીટા લીધો છે આપણે, કે જે ટી જેટલા, ડી ટી જેટલા સમયમાં અહીંયા પહોંચે, સૂક્ષ્મ સમયગાળાની અંદર. રેડી? તો અહીંયા આપણે જોઈએ કે જો આકૃતિ બી પરથી, સોરી આકૃતિ એ પરથી, આકૃતિ એ પરથી કોઈ કણ પી વન, કોઈ કણ પી વન એક્સ ડેશ વાય ડેશ સમતલમાં, એક્સ ડેશ વાય ડેશ સમતલમાં ડી ટી જેટલા સમયમાં, ડી ટી જેટલા સમયમાં પી વન થી, પી વન ડેશ જેટલું, એટલે કે પી વન, પી વન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડી એસ વન જેટલું રેખીય સ્થાનાંતર કરે, આ એનું રેખીય સ્થાનાંતર. તો પી વન, પી વન ડેશ બરાબર ડી એસ વન જેટલું રેખીય સ્થાનાંતર. અને હાલો અહીંયા જોવો જોઈએ, ધારો કે આ સી બિંદુ છે, તો પી વન સી પી વન ડેશ, પી વન સી પી વન ડેશ જેટલું ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કર્યું છે, અને ખૂણો પી વન સી પી વન ડેશ બરાબર ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરે છે, કોણીય સ્થાનાંતર કરે છે. હાલો કોણીય સ્થાનાંતર માટે, કોણીય સ્થાનાંતર માટે જો આ ડી એસ વન જેટલું સ્થાનાંતર કર્યું હોય તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો આમ લખી શકું ડી થીટા બરાબર ડી એસ વન છેદમાં ત્રિજ્યા એટલે આર વન, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા માટે ડી એસ વન ને કરતા બનાવો તો શું થાય, ડી એસ વન બરાબર આર વન ડી થીટા. હાલો આની જરૂર પડશે એટલા માટે આપણે આ શોધી લીધું. જો અક્ષર થોડાક ઝીણા છે પણ હું થોડી ક્લિયરિટી વધારી દઈશ એટલે તમને બધું ઉકલાઈ જશે. ચાલો હવે આ સમતલની અંદર
आज डीएस वन जेटलु स्थानांतर छे कोना लीधे थयु छे एफ जेटलु बळ लागता अथवा एफ वन जेटलु बधामां वन लीधो छे एटले वन लई ले चालो एफ वन जेटलु बळ एक्स वाई समतल में स्थान सदिश साथे आल्फा वन जेटला खूणे लागे तो स्थानांतर सदिश साथे केटलो खूणो बनावे फाई वन तो करेलू कार्य केटलो मळशे डीएस वन एफ वन जेटला बळना कारणे डीएस वन जेटलू स्थानांतर थाय तो कार्यनु सूत्र डबल्यू बराबर एफ इंटू डी प्रमाणे मळे तो चालो आकृति पर थी आकृति पर थी शू कही सकते तो कि एक्स डेश वाय डेश समतल में कण पर एफ वन जेटलू बल लागता थतु स्थानांतर तो स्थानांतर केटलू हतु डीएस वन होय डीएस वन होय तो थतु कार्य शू थशे हालो कार्य ने हूँ डी डब्ल्यू वन वडे दर्शाव तो डी डब्ल्यू वन बराबर कार्य एटले बल गुणिया स्थानांतर हवे जोवो जोई बल અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો ફાઈ વન છે બંને ભૌતિક રાશિઓ કેવી છે સદિશ છે અને વચ્ચે ગુણાકાર કેવો છે અદિશ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે આમ લખી શકું એફ ડીએસ વન કોસ ફાઈ વન એફ ડીએસ વન કોસ ફાઈ વન હવે ખાસ જોજો ફાઈ વન એટલે શું તો કે પેલા આખો ખૂણો લેવો જોઈએ તો અહીંયા લખી શકું કે અહીં અહીં ફાઈ વન ઇઝ ઇક્વલ ટુ અથવા એને કરતાં પહેલાં આવું લખ્યું કે નેવ બરાબર ફાઈ વન પ્લસ આલ્ફા વન એટલે કે ફાઈ વન પ્લસ આલ્ફા વન બરાબર નેવ અંશ થાય માટે શું લખી શકાય ફાઈ વન ઇઝ ઇક્વલ ટુ નેવ માઇનસ આલ્ફા વન હાલો આની પણ જરૂર પડશે એટલા માટે સોઈ તો હાલો આની કિંમત છે એ અહીંયા મૂકો તો ડી ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ શું થશે ડી ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ એફ વન ડી એસ વન ડી એસ વન એટલે આર વન ડી થીટા આર વન ડી થીટા કોની જગ્યાએ ડીએસ વનની જગ્યાએ લખું હાલો કોસ ફાઈ વન ફાઈ વનની જગ્યાએ નેવ માઇનસ આલ્ફા વન કોસ નેવ અંશ માઇનસ આલ્ફા વન હાલો કોસ નેવ માઇનસ થીટા એટલે સાઇન થીટા થાય ને તો અહીંયા લખી શકું કે ડી ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ એફ વન આર વન સાઇન થીટા સાઇન આલ્ફા વન સાઇન આલ્ફા વન ઇન્ટુ ડી થીટા કોસ નેવ માઇનસ આલ્ફા વન એટલે સાઇન આલ્ફા વન થાય જેડી આટલું ક્લિયર છે આને હું સમીકરણ નંબર એક આપું છું આને હું સમીકરણ નંબર એક આપું છું ચાલો તો એફ વન આર વન ડી થીટા એફ વન આર વન ડી થીટા સાઇન આલ્ફા વન આ સમીકરણની અંદર હવે હું સરખામણી કરીશ હવે જે તારવીશ એના માટે ચાલો આટલું જોઈ લ્યો અને નીચેની હું આ આકૃતિ ભૂસી નાખું છું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આર વન જેટલા સ્થાન સદિશ માટે એફ વન જેટલું બળ લાગતા તેના પર લાગતું ટોર્ક કેટલું થાય તેના પર લાગતું ટોર્ક આર ક્રોસ એફ અનુસાર મેળવી શકાય તો ચાલો જોઈએ આકૃતિ પરથી આકૃતિ પરથી તો જોવો જોઈએ અહીંયા જે જે ખૂણા હતા ને બધા ખૂણા વિશે પેલા હું માહિતી લઈ લઉં તો કે આલ્ફા વન એ કોના કોના વચ્ચેનો ખૂણો છે
आर वन अने एफ वन, आर वन अने एफ वन वच्चे नो खूणो छे फाई वन, ए डी एस वन अने एफ वन वच्चे नो खूणो छे, अने डी थीटा એ શું છે, કોણીય સ્થાનાંતર, એના વિશે અત્યારે લખવાની જરૂર નથી. તો હાલો ખૂણા વિશે આપણે માહિતી છે. તો હવે જોવો જોઈએ આકૃતિ પરથી પી વન કણ પર લાગતું બળ અને બળના સ્થાન સદિશ આર વન, બળના સ્થાન સદિશ આર વન વચ્ચેનો ખૂણો આલ્ફા વન છે. તો અહીં પી વન કણ પર લાગતું બળ એફ વન અને અને સ્થાન સદિશ આર વન ના કારણે ઉદ્ભવતું ટોર્ક, ઉદ્ભવતું ટોર્ક, હાલો ટોર્ક શું થશે, ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, પ્રમાણે આર વન ક્રોસ એફ વન બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, તો માટે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આર વન એફ વન સાઇન આલ્ફા વન. કેમ, તો કે આલ્ફા વન ઇ આર વન અને એફ વન વચ્ચેનો ખૂણો છે, તો ટોર્કનું સૂત્ર શું, આર એફ સાઇન થીટા, આર વન એફ વન સાઇન આલ્ફા વન, આર વન એફ વન સાઇન આલ્ફા વન. હવે જોવો જોઈએ આ શું દર્શાવે સમીકરણ નંબર બે. તો જો આર વન એફ વન સાઇન આલ્ફા વન, આર વન એફ વન સાઇન આલ્ફા વન, તો સમીકરણ એકમાં સમીકરણ બેની કિંમત મૂકી શકો. તો સમીકરણ એક અને બે પરથી આમ લખી શકું, જોવો જોઈએ સમીકરણ એક અને બે પરથી ડી ડબલ્યુ વન, ડી ડબલ્યુ વન બરાબર આર વન એફ વન સાઇન આલ્ફા વન ની જગ્યાએ ટોર્ક લખાય, તો ટોર્ક ટાઉ ઇન્ટુ ડી થીટા, ઇન્ટુ ડી થીટા. સમજાણો શું કર્યું, તો કે ડબલ્યુ વન ડી ડબલ્યુ વન બરાબર આર વન એફ વન સાઇન આલ્ફા વન, આર વન એફ વન સાઇન આલ્ફા વન એટલે એના પર લાગતું ટોર્ક, તો ટોર્કને ટાઉ ઇન્ટુ ડી થીટા લખી નાખ્યું. આને હું સમીકરણ નંબર ત્રણ આપું છું. ચાલો આટલું વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને જોઈ લ્યો ઉપરનું, હવે જે વર્ણન છે અને હું ભૂસવાનો છું એટલા માટે. ચાલો પ્રશ્ન આપણો છે ટોર્ક વડે થતું કાર્ય સમજાવવાનું, તો એના વિશે જ આપણે જઈએ છીએ. તો કારણ કે જો રેખીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર વડે બધી માહિતી લઈ લીધી છે, હવે જે સમીકરણ ત્રણ મળ્યું છે એની આપણે વાત કરવી છે. જો શું કહે છે સમીકરણ ત્રણ, સમીકરણ એક પણ અહીંયા રાખું જ છું નીચે, જો હાલો સમીકરણ ત્રણ છે, જો એના સમયની સાપેક્ષે કોણીય સ્થાનમાં ફેરફાર થતો હોય અને બળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી એટલે ટોર્ક કેવું રહે છે, અચળ જ રહે. તો સમીકરણ ત્રણમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય, સમયની સાપેક્ષે ફેરફાર થાય તો કાર્યમાં ફેરફાર થાય. તો અહીંયા હું કહી શકું કે સમીકરણ ત્રણનો સમયની સાપેક્ષે વિકલિત કરું, તો શું લખી શકું કે સમીકરણ ત્રણનું, સમીકરણ ત્રણમાં સમયની સાપેક્ષે કોણીય સ્થાનમાં થતો ફેરફાર, કોણીય સ્થાનમાં થતો ફેરફાર એ તેના પર કાર્યમાં થતો ફેરફાર દર્શાવે, કાર્યમાં
થતો ફેરફાર દર્શાવે છે. હાલો જે એ કાર્યમાં થતો ફેરફાર દર્શાવે તો સમીકરણ ત્રણ પરથી શું લખી શકાય? સમયની સાપેક્ષે ડી થીટા જેટલા સમયમાં ડી એસ વન જેટલું સ્થાનાંતર કરતા એને ડી થીટા જેટલું શું કર્યું છે? કોણીય સ્થાનાંતર કર્યું છે. તો સમયની સાપેક્ષે હું આમ લખી શકું, માટે ડી ડબલ્યુ વન છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ટાઉ ઇન્ટુ ડી થીટા. બળ લાગતા દરેક બિંદુએ ટોર્કની દિશા સ્પર્શકની દિશામાં હોય, મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એના માટે આમ લખી શકું કે ડી ડબલ્યુ વન છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ ટાઉ એમનમ ડી થીટાના છેદમાં ડીટી. સમયની સાપેક્ષે કાર્યમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે કાર્યમાં થતો ફેરફાર પાવર આપે. તો અહીંયા પાવર એટલે કોણીય પાવરની વાત થશે, માટે હું અહીંયા લખી શકું કે પી ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ વન છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ ટાઉ સમયની સાપેક્ષે કોણીય સ્થાનમાં થતો ફેરફાર કોણીય વેગ આપશે, કોણીય વેગ આપશે. તો આ જે સમીકરણ છે એ કોણીય પાવરનું સમીકરણ, એટલે કે ટોર્ક દ્વારા થતું કાર્ય એ સમયની સાપેક્ષે તમે સાંકળો એટલે એ શું આપશે? કોણીય પાવર. તો પી ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા, પી ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા જે કોણીય પાવર દર્શાવે છે. તો યાદ કરો રેખીય પાવરનું સૂત્ર શું હતું? રેખીય પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી હતું ને, રેખીય પાવરનું સૂત્ર છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા, એફ ઇન્ટુ વી. તો પી ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા જ્યાં એફ ઇન્ટુ વીને સમતુલ્ય છે. તો અહીંયા લખી શકાય કે બળ એફ એ ટોર્ક ટાઉને સમતુલ્ય છે. તો બળ એફ એ રેખીય ગતિમાં છે, જ્યારે ટોર્ક ટાઉ એ ચાપ ગતિને સમતુલ્ય છે. વેગ વી એ કોણીય વેગ ઓમેગાને સમતુલ્ય છે. તો અહીંયા ટોર્ક દ્વારા થતું કાર્ય, કાર્ય ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ ઇન્ટુ ડી થીટા જેટલું થાય. તો યાદ કરો આ સમીકરણમાં, સમીકરણ ત્રણમાં રેખીય સ્થાન સાથે સંબંધ દર્શાવવો હોય તો એને આમ લખી શકું. તો જોજે પાવર સાથેની સરખામણી આપણે કરી, પી ઇઝ ઇક્વલ ટુ ડી ડબલ્યુ વન છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા. તો પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી. એવી જ રીતે કાર્યની વાત કરી તો રેખીય સ્થાનાંતર દ્વારા થતું કાર્ય, તો એમાં આમાં આવી જ ગયું છે, સમીકરણ એકની અંદર જ લખેલું હતું. તો અહીંયા તો છતાં લખું તો ડબલ્યુ બરાબર શું થાય? એફ ઇન્ટુ ડી અથવા એફ ઇન્ટુ ડી કોસ થીટા, જે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભણી જ ગયા છીએ, જ્યાં એફ એ ટોર્કને સમતુલ્ય છે. અહીંયા ડી એ ડી થીટા એટલે અહીંયા જે કોણીય સ્થાનમાં થતો ફેરફાર છે, અહીંયા કોણીય સોરી રેખીય સ્થાન છે. તો ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવા માટે, ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવા માટે કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા કણ માટે, ગતિ કરતા કણ માટે એ કણના કોણીય સ્થાનમાં થતો ફેરફાર, એ કણ સમયની સાપેક્ષે રેખીય સ્થાનમાં કેટલો ફેરફાર કરે છે, એ રેખીય સ્થાનાંતરની દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે, જે બળ સાથે આપણે ખૂણો બનાવ્યો છે ફાઈ વન, એ જ બળ એના સ્થાન સદિશને લંબાવતા એની સાથે બનાવતો ખૂણો આલ્ફા વન લીધો છે. તો એ જ રમત સાથે, એ જ ઘટના સાથે, એ જ વસ્તુને અહીંયા સાંકળવા માટે આપણે શું કર્યું છે? તો કે ટોર્ક દ્વારા થતા કાર્યને રેખીય સ્થાનાંતરમાં થતો ફેરફાર જે આપણે અહીંયા દર્શાવ્યો છે, તો અહીંયા આપણને ખબર છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા પરથી આપણે ડી એસ વન શોધી શકીએ, જે ડી થીટાના સ્વરૂપમાં મળ્યું હતું, જે આપણે અહીંયા ભૂસી નાખ્યું હતું એ જ હતું.
એના ઉપરથી આપણે શું શોધ્યું હતું કે ખૂણામાં થતો ફેરફાર, તો આપણને ખબર છે કે અહીંયા કોણીય સ્થાનાંતર અને રેખીય સ્થાન એટલે કે જે સ્થાન સદિશ છે, કોઈ કેન્દ્ર સીને અનુલક્ષીને બિંદુનો સ્થાન છે, એ બંને હંમેશા કેવા હોય? લંબ જ હોય, કારણ કે સ્થાનાંતર એ સ્પર્શકની દિશામાં જ હશે અને ત્રિજ્યા એ ત્રિજ્યાવર્તી દિશામાં, બહાર તરફની દિશામાં આપણે લઈએ, કેન્દ્ર ગામી દિશામાં, તો બંને હંમેશા એકબીજાને લંબ જ હશે. તો અહીંયા જે ખૂણાઓ બને છે, જે આપણે આલ્ફા વન અને ફાઈ વન લીધા છે, એ બંનેનો સરવાળો કેટલો થાય? 90 થાય, જે આપણે લખ્યો હતો ફાઈ વન પ્લસ આલ્ફા વન બરાબર 90, અને એના ઉપરથી મેં ફાઈ વનને કરતાં બનાવ્યો તો 90 માઇનસ આલ્ફા વન મળે. અને આલ્ફા વન તો શું છે? તો આપણને ખબર છે કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા, સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા. તો અહીંયા આપણે કોસ ઘટક મળ્યો હતો, એના ઉપરથી સાઈ સાઇન આલ્ફા વન લઈ લીધો. પછી આપણે શું કીધું હતું કે કોણ કોણા સાથે ખૂણા બનાવે છે એ જોયું, અને પી વન કણ પર લાગતા બળ ને એફ વનના કારણે જે એક્સ ડેશ વાય ડેશ સમતલની અંદર પદાર્થ આમ વર્તુળમય ગતિ કરવા ઈચ્છે છે, એટલે કે ચાક ગતિ કરે છે, ખરેખર ઝેડ અક્ષ અંદર છે જે દેખાતી નથી, ઝેડ અક્ષ અંદર છે, ત્રીજી અક્ષ આપણે લઈને એ અંદર તરફ છે ઝેડ અક્ષ, જેની આકૃતિ આપણે દોરી હતી એને આમ સુવડાવી દીધી, એટલે માત્ર આટલો ભાગ જ આપણને દેખાય. તો એકદમ સરળ પ્રશ્ન છે કે ટોર્ક દ્વારા થતું કાર્ય સમજવું હોય તો આપણે એની જે સમતલમાં ચાક ગતિ થાય છે અથવા તો વર્તુળમય ગતિ થાય છે એને સમજવી ખૂબ જ જરૂરી છે, અને એ સમજવા માટે જ આ આડછેદની આકૃતિ આપણે દોરવી પડી. નહીતર તો આખા ચેપ્ટરની અંદર આપણે પેલી જે આકૃતિ હતી કે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, ઝેડ અક્ષને અનુલક્ષીને ચોક્કસ બિંદુની સ્થાન આર જેટલા સ્થાન સદિશ છે અને સી જેટલા કેન્દ્રને લઈ અને આર લંબ જેટલા સ્થાન સદિશ ચાક ગતિ કરે છે એની જ ચર્ચા કરી. તો આ છે આજનો આપણો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો, ટોર્ક દ્વારા થતું કાર્ય અથવા ટોર્ક વડે થતું કાર્ય, કે જે કાર્ય સમયની સાપેક્ષે સાંકળો તો આપણને એ શું આપે છે? કોણીય પાવર, જે રેખીય પાવરને જ સમતુલ્ય છે. જેમ કોણીય પાવરને પી વડે દર્શાવી તો પી ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ઓમેગા વડે દર્શાવાય, તો જેમ અહીંયા પી રેખીય પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી વડે દર્શાવી, ઓમેગા એટલે કોણીય વેગ, વી એટલે રેખીય વેગ, ટાઉ એટલે કોણીય સ્થાનાંતર માટે બળની ચાક માત્રા એટલે કે ટોર્ક, અને અહીંયા રેખીય સ્થાનાંતર માટે લાગતું બળ જેને આપણે બળ એફ વડે દર્શાવીએ છીએ, એ જ માટે આપણે કાર્યના રેખીય સ્થાનાંતર વિશે અને કોણીય સ્થાનાંતરને સરખાવ્યા. તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો છે, વ્યવસ્થિત લખી નાખજો. 4 કે 5 માર્ક્સની અંદર પૂછવો હોય તો પૂછાઈ શકે, કોઈ પૂછે ન પૂછે, હું એક વાર તો પૂછીશ, 2-3 વાર ટેસ્ટ લઈશ એમાંથી, એટલે તમે સમજી શકો છો આ પ્રશ્નની અગત્યતા શું છે. તો વ્યવસ્થિત લખી નાખજો, હજી પણ આ પ્રશ્નમાં કાંઈ પણ ન સમજાતું હોય, કયો ખૂણો ક્યાં દર્શાવેલો છે, તો 2-3 વખત વિડીયોને જુઓ, પોઝ કરો વ્યવસ્થિત, એટલે સમજાઈ જશે. છતાંય ન સમજાય તો મને સંપર્ક કરી શકો છો, એકદમ અગત્યનું આ 22મો લેક્ચર છે આપણો. ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો.